નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિનય શીલુ મા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છે ભારતની સમસ્યાઓ અને ઉપાય ગત વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ભારતની સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ આપણે જોયું જેમાં આંતરિક સમસ્યાઓ પ્રાદેશિક સમસ્યાઓ સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ વિશે વિસ્તૃત આપણે જાણ્યું અને એમના ટાઈટલ જોયા ત્યારબાદ આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારા વિશે આપણે માહિતી મેળવી હતી કે વસ્તી વધારો કઈ રીતે અસર કરે છે ત્યારબાદ નિરક્ષરતા વિશે આપણે જોયું અને નિરક્ષરતાના ઉપાયો વિશે પણ આપણે છેલ્લે જોયેલું હવે આવે છે મોંઘવારી બરોબર તો જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય અન્ડરલાઈન કરજો કે જીવનની વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન બની છે જો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ મોંઘવારી વધતી જાય તેમ મધ્યમ વર્ગ બરોબર અને ગરીબ પ્રજા છે તેના માટે ખૂબ જ તકલીફદાયક બનતું જાય તેની વાત અહીંયા કરવામાં આવી છે મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે કારણ કે જે વ્યક્તિ પૈસે ટકે સુખી છે તેને તો કોઈ વાંધો નથી પણ આમ પ્રજા કે મધ્યમ વર્ગની પ્રજા છે તે મોંઘવારીનો ભોગ બને છે જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે જો મોંઘવારી વધવાથી ખાવા પીવાથી માંડી મોજ શોખની વસ્તુઓમાં પણ ક્યાંક આપણે સેક્રિફાઈઝ એટલે કે જતું કરવું પડે છે જો મોંઘવારી વધે તો તેની વાત અહીંયા કરવામાં આવી છે અને એ નિમ્ન પ્રજા અને મધ્યમ વર્ગની પ્રજા માટે ખૂબ જ કષ્ટદાયક કે ખૂબ જ આમ પ્રજાને અસર વેઠવી પડે તેમ છે તો હવે તેના ઉપાય જોઈએ કાળા બજાર સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે અન્ડરલાઈન કરજો કયા કયા મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે કાળા બજાર સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ કર્કશર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ એ જ એનો ઉપાય હોઈ શકે બરાબર જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય કોઈ ખરીદી કરવી જોઈએ નહીં પૈસાની બચત કરવી જોઈએ શાકભાજીનો બગાડ થવો જોઈએ નહીં જેટલું ખાઈએ એટલું જેટલી ઘણી છે ને આપણે થાળીમાં ખાતા હોય ને તેટલું જ લઈએ છીએ કે જેટલું ખાવું હોય એટલું જ વધારાનો બગાડ કરીએ તો એ અન્નનો બગાડ છે તેવી જ રીતે મોંઘવારીનો પણ એ જ ઈલાજ છે એ જ ઈલાજ છે કે જેટલું જોઈએ તેટલું જ લેવું જોઈએ હવે આવે છે ગરીબી ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા છે દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાત જેવી કે રોટી કપડાં મકાન રોજગાર શિક્ષણ આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે કેવી સ્થિતિને ગરીબી કહેવાય છે તો કે જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી કપડા મકાન રોજગાર શિક્ષણ આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ચૌદ પોઈન્ટ સાત ટકા જેટલું છે અન્ડરલાઈન કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે ચૌદ પોઈન્ટ સાત ટકા જેટલું લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબોનો માપદંડ રચી શકાય છે ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે હવે આટલું જાણીએ બીપીએલ હં બીપીએલ કાર્ડ આવે છે તમને ખ્યાલ હોય તો બીલો પોવર્ટ્રી લાઈન બરોબર બલો પોવર્ટ્રી લાઇન ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે બીપીએલ કાર્ડ જે સરકાર પ્રોવાઈડ કરે છે આપણું રાશન કાર્ડ છે એ હોઈ શકે ને બીપીએલ એ હોઈ શકે જેમણે પોષણયુક્ત આહાર મળતો નથી ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય છે પૂરતી તબીબી સારવાર ન મળતી હોય જે અવણ હોય જ્યાં બાળકોની મજૂરી કરવાતી હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય આ બીપીએલ કાર્ડની વ્યાખ્યામાં આવતું વાક્ય છે ચલો પ્રવૃત્તિ છે કે તમારા ગામ પંચાયત કે નગર પંચાયતની મુલાકાત લઈ ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારોની સંખ્યા જાણો પણ હાલ કોરોનાની પરિસ્થિતિમાં પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી ત્યારબાદ આવે છે ભ્રષ્ટાચાર સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય અન્ડરલાઈન કરજો કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે વસ્તુ આપણા હકની છે કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય ટૂંકમાં વ્યક્તિ સાથે બિન કાયદાકીય અનિતિ ભર્યો વ્યવહાર છેતરપિંડી ભેટ સોગાતો લેવી લાંચ રુશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે જે સમગ્ર જીવનમાં કે જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે કેટલાક લોકો તો અનૈતિક અને બે જવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે જે સમાજના મોટામાં મોટું દૂષણ કે કલંક છે હવે ભ્રષ્ટાચારની અસરો ક્યાં ક્યાં જોવા મળી ભ્રષ્ટાચાર અને લાંચ રૂપિયા નીચેના જેવી અસરો જોવા મળે છે એક માનવ અધિકારનો ભંગ થાય છે યાદ રાખજો ખાસ રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે નૈતિક મૂલ્યોનો હાસ થાય છે મોંઘવારીને પોષણ મળે છે કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે હવે એના ઉપાય માટે આપણે શું કરશું બરાબર ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા ઓગણીસો અઠ્યાસીથી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે કે ઓગણીસો ચોસઠમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે નાગરિકોને આ સમસ્યાને ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે એક સંદેશ છે કે લાંચ લેવી કે લાંચ આપવી આ બંને બાબતે ગુનો બને છે કે આટલું જાણો કે ભ્રષ્ટાચાર એ લાંચ રુશ્વત નાબૂદ કરવા થયેલી જોગવાઈ તથા કાયદાઓ જાણો તો કે શ્રી લાંચ કેમકૃશ્વત વિરોધી બ્યુરો બંગલા નંબર ડફનાવાડા શાહીબાગ અમદાવાદમાં સ્થિત છે હવે આવે છે બેકારી જે આપણે આવતા વિડીયોમાં જોઈશું ભ્રષ્ટાચાર સુધી આપણે જોયું તેના વિશે આપણે એક વાર રીડિંગ કરી જવાનું છે એકવાર વાંચી જવાનું છે ન સમજાય તો બીજી વાર રીડિંગ કરવાનું છે અને છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અસ્તુ